ગ્રુપ નંબર 5 અને મારો ટોપિક છે બાળકો માટે શિસ્તના નિયમો કેમ જરૂરી છે એમાં અલગ અલગ પ્રશ્નો છે અને એના માતાજી છે એ જવાબ આપે છે તો એમાં પહેલો પ્રશ્ન છે કે બાળકને ભણવામાં રસ પડતો નથી એટલે કે બાળક જ્યારે સ્કૂલમાં જવાનું હોય એટલે અચાનક માંદું પડી જાય અથવા કોઈના કોઈ બહાના બતાવો તો એના પાછળ કયા કારણો હોય તો એનો ઉત્તર આપતા જે માતાજી છે એવું જણાવે છે તો બાળકનું જે પહેલા નિરીક્ષણ કરવું જોઈએ બળજબરી ના કરવી જોઈએ એને સ્કૂલે મોકલવામાં અથવા પરાણે ના મોકલવું જોઈએ બાળકોને ભણવું ગમતું નથી તો અમુક વાર કઈ પણ કારણ ના હોય છતાં પણ બાળક ભણવું ના ગમે તો એના માટે જે છે માતાજી ઉત્તર એવું કે છે કે એને પેલા સમજાવવું જોઈએ કે એને કેમ ભણવું ગમતું નથી અથવા એના અન્ય બાળકોની એને માર્ક કરવી જોઈએ જો તું નહીં ભણ તો અન્ય બાળકની સરખામણીમાં તારો અભ્યાસ નબળો રહી જશે અથવા એના હું પ્રેરણાત્મક વાતો કેવી પડે જેથી એનું અભ્યાસમાં ધ્યાન ના કરે એટલે એના બીજા બાળકોને સમજાવવું જોઈએ કે તું અન્ય બાળકોની સરખામણીમાં નબળો રહી જાય અથવા તો તારું જે ભણવાનું છે એ નબળું રહી જશે તો આગળના પોઈન્ટ ભરત થઈ શકે બીજું પણ છે કારણ કે બાળકોનો વિચાર બગડી જતો હોય તો શું કરવું એટલે ક્યારે કારણ ન હોય તો બાળકો તો માત્ર મસ્તી કરતા હોય છે ત્યારે માતા પિતા એને કારણ જણાવે ક્યારે બોલી જાય છે ત્યારે બાળક વિચારે છે કે મારા માતા પિતા ભાઈ સાથે કેમ આવું કરે છે મને કેમ બોલે છે ત્યારે બાળકને શું કારણ હશે તો માત્ર પ્રેમ સાથે બેસવું જોઈએ અને પ્રેમથી એને સમજાવવું જોઈએ કે શું પરિસ્થિતિ છે કથા બોધ કરતા કે વાર્તાઓ કઈ બાળક કોઈ ભૂલ થઈ હોય તો તે કબૂલાત કરી શકે બાળક ક્યારેક ભૂલ ના કરે એવું હંમેશા માતા પિતા ઈચ્છતા હોય છે પણ ભૂલ કરી જાય તો એ સાચું બોલતા શીખે એના માટે માતા પિતાએ ઘરે એવો વ્યવહાર રાખવો જોઈએ કે બાળકને ભૂલ કરી હોય તો એને શાંતિથી સાંભળી અને એને સલાહ આપવી જોઈએ નહીં કે એના ગુસ્સો કરવો જોઈએ કે આ કામ ભૂલ કરી શું કરે છે જો આમ કરવામાં આવે તો બાળક ધીમે ધીમે જૂઠું બોલતા જાય છે અને જે બાળક જૂઠું બોલાવવાનું પ્રેરાય છે એમાં માતા પિતા પછી મોટો ફાળો થઈ જાય છે એના કારણે માવો વાતાવરણ ઘરે એવું રાખવું જોઈએ જેના કારણે બાળક સાચું બોલે અને એને સાચું બોલે સાંભળવા પ્રયત્ન કરશે જો શિક્ષક પોતે સારી તૈયારી સાથે જશે
વર્ગમાં તો બાળકો પણ શિક્ષકને સાંભળવા માટે ઉત્સુક રહેશે અને વર્ગમાં શાંતિ જળવાશે. છઠ્ઠો પ્રશ્ન છે, બાળકના મનમાં પહેલેથી ખોટા સંસ્કારો કે ટેવ પડી ગઈ હોય તો શું કરવું? કેટલાક બાળકો પોતાના આસપાસના વાતાવરણ કે ખોટી સંગતતાને કારણે તેમના ખોટા સંસ્કાર આવી જાય છે, જેમ કે ખોટા સંસ્કાર આવી જાય છે જેનું કારણ વાતાવરણ કે તેમના સમાજ એનું કારણ હોય છે. આવા બાળકોને આપણે સમજાવવા માટે કોઈ એને શિક્ષા કે એવું ના કરવું જોઈએ, કારણ કે એનાથી બાળકો સુધરવાને બદલે ખોટી સંગતમાં વધુ પડશે.